સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મુંબઈમાં વરસાદ અનરાધાર વરસી રહ્યો છે, પરંતુ ગુજરાતના જિલ્લાઓ અને તાલુકામાં હજુ વરસાદ ન આવતા કેટલાક જિલ્લા અને તાલુકાઓમાં ના ખેડૂતોનો ખેતી પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. હજુ સુધી વાવેતર થયું છે, પરંતુ વાવેતર પૂર્ણ પ્રમાણમાં ઊંઘી ન નીકળતા તેમાં વરસાદની ખાસ જરૂર હોય અને જે વાવેતર થયેલું બીજ છે તે હવે મુરઝાવા લાગ્યું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વાદળછાયું વાતાવરણ છે અને હવામાન વિભાગની પણ આગાહી છે 6, 7, 8, 9, 10 તારીખ સુધી વરસાદની આગાહી છે. તેમ છતાં હજુ સુધી વાદળછાયા વાતાવરણમાં વરસાદ ન પડવાના કારણે ખેતી પાક મુરઝાવા લાગ્યો છે. છેલ્લા 3 દિવસથી વાદળછાયું વાતાવરણ રહે છે, પરંતુ વરસાદ ન પડતા ખેડૂતો જગતનો જે તાત છે તે નિરાશ થઈ રહ્યો છે. ખેડા જિલ્લાના કપડવંજ સહિતના વિસ્તાર, કપડવંજ 120 જેટલા ગામડાઓ, તેની સાથે બાલાસિનોરનો વિસ્તાર અને વીરપુરનો વિસ્તારમાં પણ વરસાદ હજુ સુધી પડ્યો નથી અને જે થોડો ઘણો પડ્યો છે જેને લઈને કેટલાક લોકોએ વાવેતર કર્યું છે અને કેટલાક ખેતરોમાં હજુ વાવેતર બાકી છે. નપાણિયા વિસ્તાર તરીકે ઓળખ પામેલા આ વિસ્તારમાં હજુ સુધી વરસાદ પડ્યો નથી. જે થોડો ઘણો વરસાદ પડ્યો હતો જેને લઈને ખેડૂતોએ થોડું ઘણું વાવેતર કર્યું, પરંતુ હજુ પૂરતા પ્રમાણમાં સંપૂર્ણ વાવેતર થયેલ નથી. કેટલાક ખેતરો ખાલીખમ ભાસી રહ્યા છે, ત્યારે જગતનો તાત વરસાદની રાહ જોઈને આકાશ તરફ મીટ માંડીને બેઠો છે. આજે 6 જુલાઈ થઈ તેમ છતાં પણ વરસાદ ન પડતા જગતનો તાત અનેક શંકા કુશંકા કરવા લાગી રહ્યો છે. હાલમાં વરસાદ ન વરસતા ખેતી પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. કેટલીક વખત પાક સુકાઈ પણ ગયો છે. અગાઉ જ્યારે પ્રથમ વરસાદ પડ્યો હતો ત્યારે વાવેતર કરેલો પાક સુકાઈ જતાં પાક નિષ્ફળ ગયો હતો અને ફરીથી પણ વરસાદ ઓછો પડ્યો હતો, જેને લઈને અધૂરો પાક ઊંઘી નીકળ્યો હતો. વાવણી લાયક વરસાદ ન પડતા ખેડૂતો 2-2 વાર પોતાના ખેતરોમાં બિયારણનું વાવેતર કરેલ છે. મોંઘા ભાવના બિયારણ અને ખાતર, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે. કેટલાક ખેડૂતો ઓર્ગેનિક ખેતીનો ઉપયોગ કરીને, છાણિયા ખાતરનો ઉપયોગ કરીને ખેતી કરતા હોય છે, પરંતુ જગતના તાતને હજુ સુધી નિરાશા મળી રહી છે. સંપૂર્ણ પ્રમાણમાં 235 તાલુકામાં હજુ વરસાદ પડી નથી રહ્યો. સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે, અરવલ્લી જિલ્લામાં પણ પડી રહ્યો છે, ત્યારે કેટલાક જિલ્લાઓ હજુ વરસાદથી વિમુક્ત રહ્યા છે અને વરસાદ ન પડતા જગતનો તાત હવે આકાશ તરફ મીટ માંડીને બેઠો છે. જગતના તાતની નિરાશા સાંપડી રહી છે. 7 જુલાઈ થઈ તેમ છતાં વરસાદ હજુ સુધી ન આવતા કેટલાક વિસ્તારોમાં હજુ વાવણી લાયક વરસાદ પણ થયો નથી, ત્યારે બીજી તરફ કુદરતી સૌંદર્ય ધીમે ધીમે ખીલી ઉઠ્યું છે. આકાશમાં કાળા દિબાંગ વાદળો દેખાય છે, પરંતુ વરસતા નથી. વરસાદની ખાસ જરૂર છે. હજુ સુધી કોઈ ખાડા ટેકરા કે ચેકડેમ કે ચેક તલાવડી કે તળાવમાં પાણી હજુ જોવા જ નથી મળતા, સુકાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. હજુ સુધી ખાડા પણ ભરાયા નથી, ઉભરાયા પણ નથી, પાણી બહાર નીકળ્યું પણ નથી. જમીનની અંદરથી પાણી બહાર નીકળ્યું નથી. કપડવંજ તાલુકાનો વિસ્તાર છે કે નપાણિયા તરીકે વિસ્તાર ઓળખાતા 34 જેટલા ગામો છે અને ઉપરાંત 120 જેટલા ગામડાઓમાં પણ વરસાદ નહિવત પડ્યો છે. અમે છાટણા જ કર્યા છે, ખેતરોમાંથી હજુ સુધી બહાર પાણી નીકળ્યું જ નથી, જેને લઈને જગતનો તાત આકાશ તરફ મીટ માંડીને બેઠો છે. ત્યારે હવામાન વિભાગની પણ આગાહી અનુસાર હવે વરસાદ 6, 7, 8, 9, 10માં પડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ ખેડૂતોએ વાવેતર કર્યું છે તે પાક મુરઝાવા લાગ્યો છે, પરંતુ છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ હોય જેને લઈને ખેતી પાકને જીવતદાન મળેલું હોય તેવું જોવા મળી રહ્યું છે. આમ કપડવંજના અનેક ગામડાઓમાં વરસાદ નહિવત પડવાના કારણે જગતનો તાત વધુ વરસાદ પડે તેવી અપેક્ષાથી આકાશ તરફ મીટ માંડીને બેઠો છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ખેડા જિલ્લામાં વરસાદે બ્રેક લીધો છે. જિલ્લામાં હજુ વાવણી લાયક વરસાદ નહીં થતાં ખેડૂતો ચિંતિત બન્યા. એમાંય વળી સામાન્ય વરસાદ બાદ સખત ઉકળાટ પણ જોવા મળી રહ્યો છે. ખેડા જિલ્લાની પ્રજા ત્રાસી ગઈ છે. વાવેતર બાદ સારા વરસાદની રાહ જોતા ધરતીપુત્રો. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદી ઝાપટા પડી ગયા છે 147 તાલુકામાં, પરંતુ 88 તાલુકા એવા છે કે જ્યાં પૂરા ધાકડ છે. આ વર્ષે વરસાદ ઓછો છે. હાલમાં મોટાભાગના ખેડૂતો ખેતરમાં ખરીફ પાકના વાવેતર અંગેની તૈયારીઓ શરૂ કરીને સારા વરસાદની
રાહ જોઈને બેઠા છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ગિરાયા બાદ મેઘરાજા મન મૂકીને વરસતા નથી. હળવા વરસાદથી ઝાપટા પડ્યા બાદ બંધ થઈ જાય છે, જેના પગલે વાતાવરણમાં સખત ઉકળાટ જોવા મળે છે. ખેડા જિલ્લાની પ્રજા આજે સખત ઉકળાટ અને બફારાના કારણે ત્રાસી ગઈ છે. વાવણી લાયક વરસાદ વરસ્યો જ નથી. જિલ્લામાં પાણીના જળસ્તર નીચે ગયા છે. જિલ્લામાં કેટલાક તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની પણ ભારે સમસ્યા છે. સિંચાઈ માટે પાણી નહીવત થવાથી ઉનાળાની સિઝનમાં મોટાભાગના ખેડૂતોની જમીન પડતર રહી છે અને ચોમાસામાં જો વરસાદ ન પડે તો ખેડૂતોને ડબલ માર પડશે. ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે, હજુ ખેડા જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસ્યો નથી, જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતો ખેતરમાં ખરીફ પાકની વાવણી માટે મેઘરાજાની મહેર થાય તેની રાહ જોઈને બેઠા છે. ખેડા જિલ્લામાં વાવણી લાયક વરસાદ થાય તો ખેડૂતો વાવણી કરી શકે તેમ છે. વરસાદની આગાહી છેલ્લા 24 કલાકમાં અતિભારે પવનની વરસાદની આગાહી આણંદ આકલાંવ નડિયાદ તાલુકામાં 5 ઇંચ વરસાદ પડવાની વકી સેવવામાં આવી છે. તેમજ ખેડા જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં પણ અને રાજ્યભરમાં 5 દિવસમાં હવામાન ખાતા નહીં આગાહી પ્રમાણે વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો પણ આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ મધ્ય ગુજરાતમાં આવેલા કપડવંજ અને ખેડા જિલ્લામાં વરસાદે બ્રેક લીધી છે. વરસાદ ન ઓછો પડવાના કારણે વાવણી લાયક વાવેતર થઈ શક્યું નથી. ચોમાસાની ઋતુ આવતા જ નિર્જન બનેલ જંગલ સહિતના ધરતી ઉપરના સર્વે જીવ જંતુ અને માનવ પણ પોતાની આરસ રૂપી નિર્જનતા ખંખેરી ઉમંગરુ રૂપી આનંદમાં મહાલવા લાગે છે, ત્યારે જંગલના પ્રાણીઓ પણ તેમાંથી બાકાત નથી રહેતા. ચોમાસાની ઋતુ શરૂ થતા નદીઓ સજીવન થાય છે અને માનવ આવી નદીઓના વધામણા કરી સ્વાગત કરતો હોય ત્યારે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર પણ કુદરતની આ વરસાદ રૂપી લીલાને વધાવવા પોતાના પંખ ફેલાવી નૃત્ય કરી વરસાદને જાણે કે વધાવતો હોય તેવું દૃશ્ય ખેડબ્રહ્માના ગામડામાં દેખાયું અને મોરની આ નૃત્યની પળોને નિહાળી. Follow DJ Cash UG on YouTube, Facebook, Instagram and TikTok or dial 0786561478. For more vibes, DJ Cash UG. Yaar photo chale. Photo.